જય માતાજી આ વીડિયોમાં જાણીશું રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ભાઈને રાખડી બાંધતી વખતે બોલવાનો શ્લોક અને રક્ષાબંધન સાથે જોડાયેલી કથાવાર્તા આ વિડિયોમાં સાંભળશું ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જે દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આવે છે આ વર્ષે બે હજાર બાવીસમાં પૂર્ણિમાની તિથિ બે આવી રહી છે એટલે કે અગિયાર ઓગસ્ટ અને બાર ઓગસ્ટ એમ જ્યોતિષ પંચાંગમાં પૂર્ણિમાની બે તિથિ વર્ણવી છે આ બે દિવસમાં કયો દિવસ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ છે તે આ વિડીયો જાણીશું મિત્રો તારીખ અગિયાર ઓગસ્ટ સવારે પાંચ કલાક અને સત્તર મિનિટે પૂર્ણિમા તિથિની શરૂઆત થાય છે જ્યોતિષ પંચાંગ અનુસાર અગિયાર તારીખે પૂર્ણિમા તિથિની શરૂઆત ભદ્રા કાળમાં થાય છે ભદ્રાકાળનો સમય સવારે પાંચ કલાક સત્તર મિનિટથી શરૂ થઈ સાંજે આઠ કલાક અને એકાવન મિનિટે પૂર્ણ થાય છે તો જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર ભદ્રાકાળનો સમય એ અશુભ સમય હોવાથી આ સમયમાં બહેને પોતાના ભાઈને રાખડી ન બાંધવી જોઈએ આ ભદ્રાના સમયને અશુભ માનવામાં આવે છે મિત્રો આ ભદ્રા યોગ એટલે શું તો ભદ્રા એટલે બ્રહ્માના શ્રાપથી શ્રાપિત થયેલો યોગ આથી આ યોગમાં કોઈ શુભ કાર્ય ન કરવા એવું કહેવાય છે કે રાવણની બહેન સુરપંખાએ ભદ્રાકાળમાં રાખડી બાંધી હતી અને રાવણનું પતન થયું માટે ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધવી અશુભ છે પૂર્ણિમાના દિવસે ભાઈને રાખડી બાંધવી જનોઈ બદલવી વગેરે કાર્યો ભદ્રાકાળમાં કરવા અશુભ છે જ્યોતિષ પંચાંગ અનુસાર ભદ્રા જ્યારે અંતિમ સમયમાં હોય ત્યારે બહેન ભાઈને રાખડી બાંધી શકે છે આમ અગિયાર તારીખે સાંજે આઠ એકાવન પછી ભાઈને રાખડી બાંધી શકાય છે પરંતુ જે બહેન ભાઈને સંધ્યાકાળે રાખડી બાંધવા નથી ઈચ્છતી તેમણે તારીખ બાર ઓગસ્ટ સવારે રાખડી બાંધવાનો ઉત્તમ સમય છે બાર તારીખે શુક્રવારે સવારે અગિયાર કલાક અને સાડત્રીસ મિનિટથી બાર કલાક સાડત્રીસ મિનિટનો અભિજીત મુહૂર્ત છે કહેવાય છે કે આ અભિજીત મુહૂર્તમાં જે બહેન તેના ભાઈને રાખડી બાંધે તે ભાઈની સર્વ પ્રકારે રક્ષા થાય છે તેની દરેક કાર્યમાં જીત થાય છે તેને દરેક કાર્યમાં સફળતા મળે છે આથી અભિજીત સમયને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યો છે આમ રક્ષાબંધન માટે શુભ દિવસ તારીખ બાર ઓગસ્ટ બે હજાર બાવીસ શુક્રવારનો દિવસ ઉત્તમ છે આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી વખતે કયો શ્લોક બોલવો જોઈએ એ જાણીએ પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી નવા વસ્ત્રો પહેરવા સૌપ્રથમ ઘરના મંદિરમાં ધૂપ દીપ પૂજા અર્ચના કરી સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશને રાખડી બાંધવી કારણ કે દરેક શુભ કાર્યમાં એ પ્રથમ પૂજનીય છે ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને બાળકૃષ્ણાને રાખડી બાંધવી પ્રસાદમાં શુદ્ધ મીઠાઈ ધરાવવી પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ભાઈને બાંધવાની રાખડી ઘરના મંદિરમાં ઈષ્ટદેવને અર્પણ કર્યા પછી જ રાખડી બાંધવી જોઈએ આમ કરવાથી ઈષ્ટદેવના આશીર્વાદ રક્ષા સૂત્રમાં ભળી જશે ભાઈની લાંબી આયુષ્ય માટે સારું આરોગ્ય માટે ભાઈની સુખાકારી માટે રક્ષાબંધનની થાળીમાં શુદ્ધ ઘીનો દીવો ઘોળેલું કંકુ ચોખા સુગંધિત પુષ્પ અને મીઠાઈ તેમજ રાખડી મૂકી થાળીને શણગારવી ભાઈને કંકુ ચોખાનું તિલક કરી ચોખાથી વધાવી ભાઈની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે ઓવારણા લઈ ભાઈને આશીર્વાદ આપવા ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધવું રક્ષાસૂત્ર બાંધતી વખતે આ શ્લોક બોલવો જે શ્લોક માતા લક્ષ્મીએ રાજાને રાખડી બાંધતી વખતે ગાયો હતો શ્રાવણ માસની પવિત્ર પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીએ પૂજન કરી બલિના હાથે રાખડી બાંધી ભગવાન શ્રી હરિને બલિના બંધનમાંથી છોડાવ્યા હતા

આમ રાખડી એ માત્ર દોરાનું જ બંધન નથી પરંતુ ભાઈ બહેનના હૃદયનું પવિત્ર બંધન છે આજના આ શુભ દિવસને રક્ષાબંધન બળેવ કે નાળિયેરી પૂનમ પણ કહેવાય છે બહેન આ દિવસે ભાઈને પ્રેમથી રક્ષા સૂત્ર બાંધે છે તેથી આ દિવસને રક્ષાબંધન કહેવાય છે ભાઈના દીર્ધાયુષ માટે સુખાકારી માટે બહેન પ્રાર્થના કરે છે આજના દિવસે દરિયા ખેડૂઓ દરિયામાં નાળિયેર પધરાવી દરિયાદેવની પૂજા કરે છે જેથી આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે આ આ દિવસને બળેવ પણ કહેવાય છે કારણ કે દિવસે માતા લક્ષ્મીએ કેદમાંથી ભગવાન મુક્ત કર્યા હતા માતા લક્ષ્મીએ રાજાને રાખડી બાંધી ભગવાનને મુક્ત કરવાનું વરદાન માગ્યું હતું પૌરાણિક કથા અનુસાર દેવાથી દેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું જેથી ઇન્દ્રે દાનવો સામે વિજય પ્રાપ્ત કર્યો હતો માતા કુંતાએ અભિમન્યુને અમર રાખડી બાંધી હતી તેમજ વીરતાની ભૂમિ મેવાડની રાણી કર્મવતીએ પોતાના પર આવી પડેલી આફત વખતે મદદ માગવા મુસલમાન રાજા હુમાયુને રાખડી મોકલી હતી આમ રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથે અશુભોનું પણ નિવારણ કરે છે જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન વ્રત કરે છે તે સર્વ દોષથી મુક્ત થાય છે અને જીવન પર્યત પરમ સુખ પામે છે તો મિત્રો રક્ષાબંધનનું શુભ મુહૂર્ત આ દિવસનું મહાત્મ્ય તથા આ દિવસ સાથે જોડાયેલી પૌરાણિક કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય માતાજી લખી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આ કથા સાંભળનાર દરેક ભાઈ બહેનની માતાજી રક્ષા કરે એવી પ્રાર્થના સાથે દરેક મિત્રોને હેપી રક્ષાબંધન